સૌને નમસ્તે. જનરલ ફીચર્સ ઇન એવોગાડ્રો પરના આ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું પીએચ વેલ્યુ બદલીને સંયોજનોમાં પ્રોટોન ટ્રાન્સફર કરવું, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉમેરવું, વિવિધ મિલર પ્લેન્સ દર્શાવવું, સુપર સેલ્સ બનાવવું, સંકલન સંયોજનોમાં ભૂમિતિઓ દર્શાવવું અને નેનોટ્યુબ્સ બનાવવું. અહીં હું ઉપયોગ કરી રહ્યો છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ વર્ઝન 14.04, એવોગાડ્રો વર્ઝન 1.1.1. આ ટ્યુટોરિયલને અનુસરવા માટે તમે એવોગાડ્રો ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. જો નહીં તો સંબંધિત ટ્યુટોરિયલો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. આ ટ્યુટોરિયલમાં ઉપયોગમાં લેવાતી ઉદાહરણ ફાઇલો કોડ ફાઇલો તરીકે પ્રદાન કરવામાં આવે છે. મેં એક નવી એવોગાડ્રો વિન્ડો ખોલી છે. હું સંયોજનોમાં પીએચ વેલ્યુને બદલીને પ્રોટોન ટ્રાન્સફરને દર્શાવીશ. આ માટે હું ફ્રેગમેન્ટ લાઇબ્રેરીમાંથી એમાઇનો એસિડ લોડ કરીશ. બિલ્ટ મેનુનો ઉપયોગ કરીને ફ્રેગમેન્ટ લાઇબ્રેરી પર જાઓ. ફ્રેગમેન્ટ લાઇબ્રેરીમાં એમાઇનો એસિડ ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. dalanine.cml પસંદ કરો અને ઇન્સર્ટ પર ક્લિક કરો. ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ડાયલોગ બોક્સ બંધ કરો. સ્ટ્રક્ચર નાપસંદ કરવા માટે એક સાથે કંટ્રોલ શિફ્ટ અને એ કી દબાવો. યોગ્ય ગોઠવણી મેળવવા માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને ફેરવો. હું એમાઇનો એસિડ્સમાં પીએચ વેલ્યુને બદલીને પ્રોટોન ટ્રાન્સફરને દર્શાવીશ. બિલ્ડ મેનુ પર જાઓ અને એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પસંદ કરો. એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ ટેક્સ્ટ બોક્સ મૂળભૂત રીતે 7.4 મૂલ્ય સાથે ખુલે છે. ટેક્સ્ટ બોક્સમાં પીએચ વેલ્યુ 7.0માં બદલો. ઓકે પર ક્લિક કરો. સ્ટ્રક્ચરની નોંધ લો. કાર્બોક્સિલિક ગ્રુપને કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. એમાઇનો ગ્રુપ પ્રોટોનેટેડ થયેલું છે. બિલ્ડ મેનુ પર જાઓ અને એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પસંદ કરો. ટેક્સ્ટ બોક્સમાં પીએચ 2.0માં બદલો અને ઓકે પર ક્લિક કરો. કાર્બોક્સિલેટ આયન હવે કાર્બોક્સિલિક ગ્રુપમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. બિલ્ડ મેનુ પર જાઓ અને એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પસંદ કરો. ટેક્સ્ટ બોક્સમાં પીએચ 10.0માં બદલો અને ઓકે પર ક્લિક કરો. કાર્બોક્સિલિક ગ્રુપ હવે કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. એમાઇનો ગ્રુપ એ ડીપ્રોટોનેટેડ છે. સ્ટ્રક્ચરને કાઢવા માટે ડિલીટ કી દબાવો. હું એમાઇન્સમાં પીએચ વેલ્યુઝને બદલીને પ્રોટોન ટ્રાન્સફરને દર્શાવીશ. આ માટે હું ફ્રેગમેન્ટ લાઇબ્રેરીમાંથી ઇથાઇલ એમાઇન સ્ટ્રક્ચર લોડ કરીશ. ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ડાયલોગ બોક્સ બંધ કરો. સ્ટ્રક્ચર નાપસંદ કરવા માટે એક સાથે કંટ્રોલ શિફ્ટ અને એ કી દબાવો. યોગ્ય ગોઠવણી મેળવવા માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને ફેરવો. બિલ્ડ મેનુ પર જાઓ અને એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પર ક્લિક કરો. એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ ટેક્સ્ટ બોક્સ ખુલે છે. ટેક્સ્ટ બોક્સમાં પીએચ 7.0માં બદલો અને ઓકે પર ક્લિક કરો. સ્ટ્રક્ચરનું અવલોકન કરો. એમાઇનો ગ્રુપ એ પ્રોટોનેટેડ થયું છે. બિલ્ટ મેનુ પર જાઓ અને એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પર ક્લિક કરો. ટેક્સ્ટ બોક્સમાં પીએચ 2.0માં બદલો અને ઓકે પર ક્લિક કરો. અહીંયા આપણને સ્ટ્રક્ચરમાં કોઈ પણ ફેરફાર દેખાતો નથી. ઇથાઇલ એમાઇન એ પ્રોટોન ટ્રાન્સફર ફક્ત મૂળ માધ્યમમાં બતાવે છે. બિલ્ટ મેનુ પર જાઓ, એડ હાઇડ્રોજન્સ ફોર પીએચ પર ક્લિક કરો. ટેક્સ્ટ બોક્સમાં પીએચ 10.0માં બદલો અને ઓકે પર ક્લિક કરો. એમાઇનો ગ્રુપ એ ડીપ્રોટોનેટેડ થયેલ છે. હવે હું દર્શાવું છું ક્રિસ્ટલ લાઇબ્રેરીમાંથી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર્સ કેવી રીતે લોડ કરવું અને કેટલીક ક્રિસ્ટલ પ્રોપર્ટીઝ. નવી વિન્ડો ખોલવા માટે ટૂલ બાર પર ન્યૂ આઇકોન પર ક્લિક કરો. ફાઇલ મેનુ પર જાઓ, ઇમ્પોર્ટની તરફ જાઓ અને ક્રિસ્ટલ પસંદ કરો. ઇન્સર્ટ ક્રિસ્ટલ ડાયલોગ બોક્સ ખુલે છે. અહીં આપણે જુદા જુદા ફોલ્ડરો જોઈ શકીએ છીએ. હેલાઇડ્સ ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. NaCl halide.cif ફાઇલ પસંદ કરો અને ઇન્સર્ટ પર ક્લિક કરો. ઇન્સર્ટ ક્રિસ્ટલ ડાયલોગ બોક્સ બંધ કરો. અહીં હું યોગ્ય દેખાવ માટે ટૂલ સેટિંગ્સ અને ડિસ્પ્લે સેટિંગ્સ બંધ કરીશ.
સોડિયમ ક્લોરાઇડ નું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર પેનલ પર પ્રદર્શિત થાય છે. સ્ટ્રક્ચર સાથે તેના સેલ પેરામીટર્સ પ્રદર્શિત થાય છે. પેનલની ઉપર ડાબી બાજુ પર તમે જોઈ શકો છો લેટાઇઝ ટાઈપ સ્પેસ ગ્રુપ અને સોડિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલ નો યુનિટ સેલ વોલ્યુમ. હવે હું ક્રિસ્ટલ માટે મિલર પ્લેન્સ બતાવીશ. તે પહેલા હું મિલર ઇન્ડાઇસિસ વિશે સંક્ષિપ્ત પરિચય આપીશ. મિલર ઇન્ડાઇસિસ 3 નંબરોનો સમૂહ છે, એચ કે એલ. તેઓ ક્રિસ્ટલ સિસ્ટમ્સમાં દિશાઓ અને આંતરિક પ્લેન્સ સ્પષ્ટ કરવા માટે વપરાય છે. હવે સોડિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલમાં મિલર પ્લેન્સ માટે વ્યૂ મેનુ પર જાઓ અને ક્રિસ્ટલ વ્યૂ ઓપ્શન્સ પર ક્લિક કરો. ક્રિસ્ટલ વ્યૂ ઓપ્શન્સ મેનુ જમણે લોડ થાય છે. મિલર ઇન્ડાઇસિસ રેડિયો બટન પર ક્લિક કરો. હું એચ કે એલ ના મૂલ્યોને 2, 3, 2 માં બદલીશ. ક્રિસ્ટલમાં પ્લેન્સ અને એટમ્સની સ્થિતિમાં થતા ફેરફારની નોંધ લો. હવે હું સુપર સેલ કેવી રીતે બનાવવું તે સમજાવીશ. બિલ્ડ મેનુ પર જાઓ અને સુપર સેલ બિલ્ડર પસંદ કરો. સુપર સેલ પેરામીટર્સ ડાયલોગ બોક્સ ખુલે છે. સુપર સેલ ઓપ્શન્સ હેઠળ આપણે યુનિટ સેલ પેરામીટર્સ એ બી અને સી બદલી શકીએ છીએ. હું એ બી અને સી ની ફિલ્ડ વેલ્યુ 2, 2, 2 થી બદલીશ. ત્યારબાદ જનરેટ સેલ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. યોગ્ય દ્રશ્ય માટે જરૂરી સ્ટ્રક્ચરને ઝૂમ કરો. ક્રિસ્ટલ લેટાઇસ પેનલ પર પ્રદર્શિત થાય છે. હવે હું મિલર ઇન્ડાઇસિસને 3, 2, 3 માં બદલીશ. નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને સેલ ફેરવો. અહીં ડોટેડ આકૃતિ પ્લેન બતાવે છે. તમે એચ કે એલ મૂલ્યો બદલીને વિવિધ પ્લેન્સ જોઈ શકો છો. હવે હું હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 માટે ઓક્ટા હેડ્રલ ભૂમિતિનું નિર્માણ કરીશ. નવી વિન્ડો ખોલવા માટે ટૂલબાર પર ન્યૂ આઇકન પર ક્લિક કરો. હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ડ્રો કરવા માટે ડ્રો ટૂલ આઇકન પર ક્લિક કરો. એલિમેન્ટ ડ્રોપડાઉનમાં ઓથર પસંદ કરો. પીરિયોડિક ટેબલ વિન્ડો ખુલે છે. ટેબલમાંથી કોબાલ્ટ પસંદ કરો. પીરિયોડિક ટેબલ વિન્ડો બંધ કરો. પેનલ પર ક્લિક કરો. એલિમેન્ટ ડ્રોપડાઉનમાંથી નાઇટ્રોજન પસંદ કરો. કોબાલ્ટ એટમ પર 6 બોન્ડ્સ દોરવા માટે ક્લિક કરો અને ડ્રેગ કરો. નોંધ લો કે દરેક નાઇટ્રોજન પાસે 2 જોડાયેલા હાઇડ્રોજન્સ છે. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 સ્ટ્રક્ચરમાં દરેક નાઇટ્રોજન પાસે 3 જોડાયેલા હાઇડ્રોજન્સ છે. એલિમેન્ટ ડ્રોપડાઉનમાંથી હાઇડ્રોજન પસંદ કરો. નાઇટ્રોજન એટમ્સ પર ક્લિક કરો અને ટ્રેક કરો. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 સ્ટ્રક્ચર પેનલ પર દોરવામાં આવ્યું છે. ડિસ્પ્લે સેટિંગ્સ મેનુ ખોલવા માટે ડિસ્પ્લે સેટિંગ્સ બટન પર ક્લિક કરો. હવે હું હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 સ્ટ્રક્ચરની ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી બતાવીશ. આ માટે હું પોલિગોન ડિસ્પ્લે ટાઇપનો ઉપયોગ કરીશ. જો પોલિગોન ડિસ્પ્લે ટાઇપ સક્રિય ન હોય તો સક્રિય કરવા માટે એડ બટનનો ઉપયોગ કરો. પોલિગોન ડિસ્પ્લે ટાઇપ ચેકબોક્સ પર ક્લિક કરો. ઓપ્ટિમાઇઝ કરવા માટે ટૂલબાર પર ઓટો ઓપ્ટિમાઇઝેશન ટૂલ પર ક્લિક કરો. ફોર્સ ફિલ્ડ ડ્રોપડાઉનમાં UFF પસંદ કરો. ઓપ્ટિમાઇઝ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓટો ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાને રોકવા માટે સ્ટોપ પર ક્લિક કરો. નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી જોવા માટે સ્ટ્રક્ચરને ફેરવો. એ જ રીતે આ આયોડિન હેપ્ટાફ્લોરાઇડની પેન્ટાગોનલ બાય પિરામિડલ જ્યોમેટ્રી છે. હવે આપણે બિલ્ડ મેનુમાં બીજું એક લક્ષણ જોઈશું, જે નેનોટ્યુબ બિલ્ડર કહેવાય છે. નેનોટ્યુબ એ નેનોમીટર સ્કેલ ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે. નેનોટ્યુબ્સના વિવિધ પ્રકારના ઉદાહરણો છે બોરોન કાર્બન નાઇટ્રોજન, બોરોન કાર્બન અને કાર્બન. કાર્બન નેનોટ્યુબ એક નાનું સિલિન્ડ્રિકલ કાર્બન સ્ટ્રક્ચર છે, જેમાં હેક્ઝાગોનલ
ગ્રેફાઇટ મોલિક્યુલ્સ ધાર પર જોડાયેલ છે. નવી વિન્ડો ખોલવા માટે ટૂલ બાર પર ન્યૂ આઇકોન પર ક્લિક કરો. નેનોટ્યુબ ના વધુ સારા દેખાવ માટે હું બેકગ્રાઉન્ડને વાદળીમાં બદલીશ. વ્યૂ પર જાઓ અને સેટ બેકગ્રાઉન્ડ કલરની તરફ જાઓ. સિલેક્ટ કલર ડાયલોગ બોક્સ ખુલે છે. બોક્સમાં વાદળી રંગ પસંદ કરો અને ઓકે પર ક્લિક કરો. બિલ્ડ મેનુ પર જાઓ અને નેનોટ્યુબ બિલ્ડર પસંદ કરો. નેનોટ્યુબ બિલ્ડર મેનુ પેનલની નીચે ખુલે છે. હું નેનોટ્યુબ બિલ્ડર મેનુને જોવા માટે એવોગાડ્રો વિન્ડો ફરીથી બનાવીશ. નેનોટ્યુબના પ્રકારને નક્કી કરવા માટે તમે કાયરાલિટી ઇન્ડેક્સીસ NM સેટ કરી શકો છો. હું ઇન્ડેક્સ વેલ્યુઝ N અને M ને 4 અને 4 પર સેટ કરીશ. લેન્થ 4.00 માં બદલો. યુનિટ ફિલ્ડને પીરિયોડિક યુનિટ્સ પર સેટ કરો. નેનોટ્યુબમાં ડબલ બોન્ડ્સ દર્શાવવા માટે ફાઇન્ડ ડબલ બોન્ડ્સ ચેકબોક્સ પર ક્લિક કરો. પછી બિલ્ડ પર ક્લિક કરો. સ્ટ્રક્ચર નાપસંદ કરવા માટે એક સાથે કંટ્રોલ શિફ્ટ અને A કી દબાવો. યોગ્ય દેખાવ માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને નેનોટ્યુબને ફેરવો અને ઝૂમ કરો. આગળ હું 6 ઇન્ડેક્સ વેલ્યુ સાથે નેનોટ્યુબ્સનું નિર્માણ કરીશ. બિલ્ડ મેનુ પર જાઓ અને નેનોટ્યુબ બિલ્ડર પસંદ કરો. N અને M મૂલ્યોને 6 અને 6 માં બદલો. પછી બિલ્ડ પર ક્લિક કરો. બે ઓવરલેપિંગ નેનોટ્યુબ્સનો સંદર્ભ લો. નેનોટ્યુબ્સને ઓપ્ટિમાઇઝ કરવા માટે ઓટો ઓપ્ટિમાઇઝેશન ટૂલ પર ક્લિક કરો. ફોર્સ ફિલ્ડ ડ્રોપ ડાઉનમાં MMFF94 પસંદ કરો. ઓપ્ટિમાઇઝ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓટો ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયા રોકવા માટે સ્ટોપ પર ક્લિક કરો. સ્ટ્રક્ચર ના પસંદ કરવા માટે કંટ્રોલ શિફ્ટ A કી દબાવો. બમણી દિવાલવાળી નેનોટ્યુબ પેનલ પર પ્રદર્શિત થાય છે. યોગ્ય દેખાવ માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને નેનોટ્યુબને ફેરવો. હવે હું નેનોટ્યુબમાં કાર્બન હેક્ઝાગોન રિંગ્સ દર્શાવીશ. ડિસ્પ્લે ટાઇપ્સ મેનુમાં રિંગ ચેકબોક્સ પસંદ કરો. કાર્બન હેક્ઝાગોન્સને જોવા માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને નેનોટ્યુબને ફેરવો અને ઝૂમ કરો. ચાલો સારાંશ કરીએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા, સંયોજનોમાં pH વેલ્યુઝ બદલીને પ્રોટોન ટ્રાન્સફર કરવું, ક્રિસ્ટલ લાઇબ્રેરીમાંથી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર્સ ઉમેરવું, વિવિધ મિલર પ્લેન્સ બતાવવું, સુપર સેલ્સ બનાવવું, સંકલન સંયોજનોમાં ભૂમિતિઓ બતાવવું અને નેનોટ્યુબ્સ બનાવવું. એસાઇનમેન્ટ તરીકે સિલ્વર ક્લોરાઇડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉમેરો અને તે મિલર પ્લેન્સ બતાવશે. સંકલન લાઇબ્રેરીમાંથી સ્ટ્રક્ચર ઉમેરો અને ભૂમિતિઓ બતાવો. કાયરાલિટી ઇન્ડેક્સીસ 9.9 સાથે નેનોટ્યુબ બનાવો. આ વિડીયો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. અમે સ્પોકન ટ્યુટોરિયલનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમારો સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને NMEICT MHRD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફંડ આપવામાં આવે છે. હું સંદીપ સોલંકી વિદાય લઉં છું. જોડવા બદલ આભાર.